રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ લંપી રોગચાળાને લઈ જામનગર મહાનગરપાલિકામાં બેઠક કરી રહ્યા હતા ત્યારે એક શખ્સે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રૂબરૂ મળવાની જીદ કરતા સિક્યોરિટી સાથે તેમનું ઘર્ષણ થયું હતું. કૈલાશ ગોહિલ નામના આ શખ્સ પોતાની કોઈ રજૂઆતના સંદર્ભમાં કમિશનરના નંબર માંગવા મુદ્દે કૃષિમંત્રીએ નંબર ન હોવાનું જણાવતા નારાજ હોઈ કૃષિમંત્રી પાસેથી જવાબ માંગવાનું રટણ કરતા હતા. કૈલાશ ગોહિલની સિક્યોરિટી સાથેની રકઝક અને આક્રમક વલણને પગલે મહાનગરપાલિકામાં અફરાતફરી મચી ગઈ હતી. આખરે પોલીસને બોલાવી તેમની અટકાયત કરવામાં આવી હતી. રોજ નવા નવા નિયમો, રોજ નવા નવા નિયમો. અરે તમે ગરીબના ઘર તો જોવ, હે, તમેની પરિસ્થિતિ તો જોવ, હે, અને તમને આખા બનાવી દે છે એટલે શું? નહીં, મને રાઘવજી સિરા જો ભાઈ તરીકે તમે મારા મિત્રો હોને તો હું બંધ નથી કરવાનો. મને ફરી આ મને રાઘવજી પટેલ મને જવાબ દે દેલો હોયો જાય. આમાં એમ કહીને મારી પાસે પોલીસ કમિશનરના નંબર નથી. રાઘવજી એમ કહી ગયો તો તમારે ઓડિયો નાખી દઉં. ના 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 જો મારી વાત સાંભળો. હું આ જો મારી જો રાઘવજી ના 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 મારે જવાબ જોઈ છે. ભાજપના મંત્રી નો જવાબ જોઈએ. મારે ભાજપના મંત્રી ના નંબર જોઈએ. હવે આભાર મંત્રીઓ દેશ નું શું દેશ નું લાવશે? આભાર મંત્રીઓ ના 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 પાડ્યું ના. હવે દેશ આઝાદ થયો અને ભાજપે દેશ આઝાદ કર્યો છે. રોજ ગધેડીના રોજ નવા નવા નિયમો ભાજપ બનાવે છે. એના બાપનું ગુજરાત છે. નરેન્દ્ર મોદીના બાપનું ગુજરાત છે. રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લંપી રોગચાળાના રસીકરણ અને સરવાર અંગે જામનગર મહાનગરપાલિકા ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં કૃષિમંત્રીએ પશુઓમાં પ્રસરી રહેલા લંપી વાયરસને લઈને શહેરની ગૌશાળાઓમાં ગૌ પશુધનનું તાત્કાલિક વેક્સિનેશન કરવું, પશુપાલકોને જરૂરી માર્ગદર્શન આપવું, રખડતા ઢોરને પકડીને અલગ જગ્યાએ રાખવા, નિયમિત દવાઓનો છંટકાવ કરવો તેમજ પશુઓને ખોરાકની વ્યવસ્થા મળી રહે તે પ્રકારે તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા. એનિમલ હેલ્પલાઇન ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા પશુઓની સારવાર માટે 24 કલાક જરૂરી સ્ટાફ સાથે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. પશુપાલકો અને જાહેર જનતા લંપી સ્કિન ડિસીઝ વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે હેલ્પલાઇન નંબર 9099112101ની મદદ લઈ શકશે. ઉપરાંત અસરગ્રસ્ત પશુઓને સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેરમાં 2 પશુ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા 5 એમ્બ્યુલન્સ સાથે વેટરનરી ડોક્ટર તથા ક્વોલિફાઈડ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સને કૃષિમંત્રી રાઘવજી પટેલે લીલી ઝંડી આપી હતી. રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લંપી વાયરસ અસરગ્રસ્ત પશુઓની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તે માટે જામનગરના દરેડ ગામે આવેલ મા ગૌદર્શન ગૌશાળાની તેમજ વિભાપર ગામે આવેલ વચરાજ ગૌશાળાની મુલાકાત લીધી હતી. મંત્રીએ મુલાકાત દરમિયાન ગૌશાળાના માલિકોને તેમજ પશુપાલન વિભાગને ગૌધનના રહેઠાણની યોગ્ય રીતે સાફસફાઈ કરવામાં આવે, દવાઓનો છંટકાવ કરવાના તેમજ અસરગ્રસ્ત પશુઓને અલગ રાખવા સહિતના સૂચનો કર્યા હતા. મંત્રીશ્રીએ કરેલ ગૌશાળાની મુલાકાત દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પશુપાલન વિભાગના ડોક્ટરો, નોડલ ઓફિસર,
નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી વસ્તાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હેઠળ જામનગરમાં 13-15 ઓગસ્ટ દરમિયાન 1,00,000 ઘર ઉપર તિરંગો ફરકાવવાનું સરકારનું લક્ષ્ય છે. આ અભિયાનના સંદર્ભે જ આજે સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા જામનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતોના તાલે હાથમાં તિરંગો લઈ પદયાત્રા કરી હતી.